नमस्कार दर्शक मित्रों, थी लोकसत्ता शो में आपनु स्वागत छे। लोकोने फरी एक बार 2016 नवेम्बर नो ए दिवस याद आवी गयो छे, जारे वडाप्रधान नरेन्द्र मोदी ए देश ने पोताना संबोधन में 500 ने 1000 नी नोट बंद थवानी जाहेरात करी हती। 2016 पछी 2023 में फरी एक बार नोट बंदी थई छे। रिपोर्ट अनुसार भारतीय रिजर्व बैंके क्लीन नोट पॉलिसी हेठळ रूपया 2000 नी नोटो पाछी खेंचवा माटे एक परिपत्र बहार पाड्यो छे अने आ नोट परत करवा जाहेरात बाद अनेक सवाल उठी रहा छे के शू हवे 500 रूपियानी नोट ए सौथी मोटी हशे के पछी 1000 रूपियानी नोट पाछी आवशे। त्यारे आ अंगे पूर्व नाणा मंत्री ए ट्वीट करीने एक मोटो इशारो कर्यो छे। तो मीडिया रिपोर्ट अनुसार जाणवा मळी रह्यु छे के 2000 रूपियानी नोट चलनमांथी बहार थई जशे तेवी जाहेरात कर्या बाद कोंग्रेसना वरिष्ठ नेता पी चिदंबरमे शुक्रवारे सरकार पर आक्र प्रहार कर्या हता अने कह्यु हतु के जो 1000 रूपियानी नोट चलनमांथी बहार थई जशे तो નવાઈ નહીં હોય, ફરીથી જારી કરવામાં આવશે। અપેક્ષા મુજબ સરકાર આરબીઆઈએ 2000ની નોટો પાછી ખેંચી લીધી છે અને નોટો બદલાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે। ભાગ્યે જ 2000 રૂપિયાની નોટ વ્યવહારનું લોકપ્રિય માધ્યમ છે। અમે નવેમ્બર 2016માં કહ્યું હતું ને અમે સાચા સાબિત થયા છે। રૂપિયા 500 અને રૂપિયા 1000ના નોટ બંધીના મૂર્ખ નિર્ણયને આવરી લેવા માટે 2000 રૂપિયાની નોટ એક બેન્ડ એડ હતી અને આ બંને નોટો લોકપ્રિય હતી અને વ્યવહારો માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી હતી। નોટબંધીના થોડા અઠવાડિયા પછી સરકાર આઈબીઆઈને રૂપિયા 500ની નોટને ફરીથી દાખલ કરવાની ફરજ પડી હતી। તો આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે સરકારને આરબીઆઈ 1000ની નોટ પણ ફરીથી રજૂ કરે તો મને આશ્ચર્ય નહીં થાય। નોટબંધીનો યુગ આવી ગયો છે, નોટો ધીમે ધીમે પાછી ખેંચ્યા છે। જોકે રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર હવે 2000 રૂપિયાની નવી નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને રિઝર્વ બેંક એ હવે ધીમે ધીમે આ નોટો પાછી ખેંચી લેશે। સામાન્ય લોકો પોતાની પાસે રાખેલી 2000ની નોટો 30 સપ્ટેમ્બર સુધી કોઈ પણ બેંકમાં જમા કરાવી શકે છે અને આની સાથે સામાન્ય લોકોને અગાઉના નોટબંધીની જેમ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં અને તેઓ હવે તેમની પાસે રાખવામાં આવેલી 2000 રૂપિયાની નોટનો ઉપયોગ કરી શકશે। આરબીઆઈએ દેશની બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે। વિશેષ ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।